Да, вакане клуб огнишо екуш епи. Вакане રાજ્યનામ બનેલું આ ક્લબ છે પણ અત્યારે ખૂબ જ માં છે આપ જોઈ શકો છો અને અહીંયા અમને બધાએ શૂટિંગ કર્યું છે મિત્રો નમસ્કાર દર્શક મિત્રો બાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે વિરાજભાઈ ગોહિલની સાથે આવ્યા છે ડોક્ટર વિરાજ ગોહિલે એક સરસ મજાની નાની શોર્ટ ફિલ્મ બનાવી છે મિત્રો અને એ પણ એને નાના નાના બાળકોને કે એમને લઈ અને વિરાજભાઈએ એક સરસ ફિલ્મ બનાવી છે તો એની અંદરમાં શું વિવિધતા છે અને એ ફિલ્મની અંદરમાં શું મસાલો છે કે જે તમને જોવાનું ગમશે કારણ કે એની અંદરમાં પણ વિરાજભાઈએ ખૂબ સરસ મજાની સ્ટોરી લખી છે અને નાના બાળકોએ નાના ભૂલકાઓએ જે નાના નાની ઉંમરના છે એમને એની અંદરમાં સારો અભિનય કર્યો છે તો વિરાજભાઈ એના વિશે આપ થોડું અમને કહેશો શું શું છે આપની સ્ટોરીમાં હેલો વ્યુઅર્સ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ હા આઈ એમ વિરાજ ગોહિલ આ જો પહેલા તો મને શોર્ટ ફિલ્મ અને સોંગ લખવાનો પૂરેપૂરો પહેલાથી વિશ્વાસ છે અને હું પોતે લખું છું ઘણા સમયથી બરાબર મેં લખેલી છે ખૂન ધ રિવેન્જ નામની એક સ્ટોરી ત્રણ સિરીઝ છે એમાંની વચલી સિરીઝ છે અને એની એક નાની શોર્ટ ફિલ્મ તરીકે મેં આ લીધેલી છે જે તમારા સાથે હું શેર કરવાનો છું આવતા અને જેની રિલીઝ ડેટ પણ આ વિડીયોમાં મેં કહેવાના છીએ અને એના માટે જ મેં આ પાર્ટી ટીવી સાથે સંપર્ક કરેલો છે તો હવે એક પછી એક તમને મારા જે શોર્ટ ફિલ્મના કિરદાર છે એમની સાથે તમારો ઇન્ટ્રોડક્શન કરાવું છું પણ પેલા આપણે વિરાજભાઈ આપણે જે સ્ટોરી જે છે એની થોડીક એમાં શું શું વાત છે એ જરા પેલા કહો પછી આપણે તમારા બધા કિરદારને આપણે મળીએ તો શોર્ટ ફિલ્મમાં છે એવું કે એક ડ્રગ પેડલર એટલે કે ડ્રગની હેરાફેરી કરવા વાળાની એક સ્ટોરી છે જેમાં બે એક ગામનો ડીએસપી છે અને એક એનો નાનો ભાઈ છે જે પણ પોલીસ ઇન્સ્પેક્ટર છે એ પોલીસ ઇન્સ્પેક્ટરે જે ડ્રગ પેડલર પેલા કરતો હતો ડ્રગ પેડલિંગ એનું પેલા એન્કાઉન્ટર કર્યું હતું તો એનું એન્કાઉન્ટર કર્યું એટલે એનો જે મોટો ભાઈ હતો જે આખા ગામનો સરપંચ છે એટલે એને મગજમાં આવી ગયું કે આમ મારા ભાઈને માર્યો શું કામ એને ખોટે ખોટો એટલે એને પાછી જેને એનું એન્કાઉન્ટર કર્યું એના ભાઈનું એનું એનું ખૂન કરવા આટું એના બે સાથીને મોકલા એ સાથીને મોકલા પછી એના નાના ભાઈનું એન્કાઉન્ટર કર્યું પછી એનો મોટો ભાઈ જે ડીએસપી છે એ આની આમે બાજુ આવે બરાબર બાકીનું શોર્ટ ફિલ્મમાં જોઈ લેજો બરાબર છે હવે આપણે તમે જે વાત કરો છો કે જે તમારા જે બધા કિરદાર છે તો આપણને એક પછી એક બધાનો પરિચય કરો અને વાંકાનેરમાં આપણે ક્યાં રહીએ છીએ શું ભણે છે અને શું એની વિવિધતા છે એ જરા બધાને એક પછી એક મને બધા બોલાવો અને મને જરા આપણા બધા ભાટી ટીવીમાં બધાનો પરિચય કરાવો જરા મને તો સૌથી પહેલા હું મારા કો એક્ટર તરીકે પ્રિન્સ વોરાને બોલાવીશ નમસ્કાર પ્રિન્સ વોરા શું તમારું આમાં છે આ શોર્ટ ફિલ્મમાં છે એની અંદરમાં શું તમે તમારો ભાગ રોલ છે કેશો મારું નામ વોરા પ્રિન્સ છે આ શોર્ટ ફિલ્મ મારા ફેવરેટ સર વિરાટ સરે બનાવેલી છે એટલે એમાં મજા તો આવવાની જ છે હા એમાં મજા તો આવવાની જ છે આ શોર્ટ ફિલ્મમાં હું વિલનના એક સાથી તરીકે કામા છું કેટલો હું ભણાવું છું કેટલા હું તમે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું કે કેસા વિદ્યાલયમાં એટલે વિલન છો તમે એટલે વિલનનો એક સાથી છું સાથીદાર એટલે વિલનનો સાથીદાર એટલે તો તમને ખબર છે વિલન એટલે કોઈને આપણે જે સામેના ઓલા હોય ભાઈ હીરો એની સામેના ઓલામાં એટલે આપણે વિલન છે એ બરાબર છે પણ તમારો જે સંદેશ હોય એ આપણો કેવો સારો હોવો જોઈએ સમજ્યા કે નહીં નો ડાઉટ વિલન એટલે તમારો એક પાત્ર જ છે પણ હંમેશા આપણે જીવનની અંદરમાં કેવું રાખવાનું પોઝિટિવ રાખવાનું વિલન છે એ નેગેટિવ રોલ્સ છે પણ આપણે બધાને સંદેશો આપવાનો પોઝિટિવ બરાબર છે થેન્ક યુ હાલો હવે નેક્સ્ટ આપણે શું છે તમારું પાત્ર અને શું કેવી રીતે છે તમારું જય માતાજી મારું નામ પાટડિયા મહેશ છે હું એટલે સોની છો તમે ના તો અમે છી વાણંદ હા 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 બોલો હા હા મારું નામ પાટડિયા મહેશ છે હા અમારા સાહેબ વીરા સાહેબે આ પિક્ચર લખેલું હતું હા અને એમને વિચાર્યું કે આપણે શોર્ટ ફિલ્મ તરીકે તેનું શૂટિંગ કરીએ તો અમે શૂટિંગ અહીં ક્લબ હાઉસમાં કર્યું હા હા મારો લોલ હતો આ મારો લોલ હીરોના ભાઈને હીરોનો ભાઈનું શૂટ થઈ ગયું હતું એને ગોળી મારી દીધી અને હું ડોક્ટર તરીકે તેને સાજો કરવા અને પાછો જીવનદાન આપવા તેનું કામ કર્યું મેં
આ ફિલ્મ અમને બહુ મજા આવી. હું કે હાઈ સ્કૂલ માં ભણું છું. કેટલામું ભણું છું? હું નવમું ભણું છું. વેરી ગુડ, થેન્ક યુ. આવો ચાલો નેક્સ્ટ. હાલો શું નામ તમારું? નમસ્તે, મારું નામ પટેલ શ્લોક છે. આ ફિલ્મ માં મને ખુબ મજા આવી. આ સાહેબ છે મારા પ્રિય સાહેબ છે. આમાં મને એક વિલન ના લેફ્ટ હેન્ડ તરીકે રોનો રોલ મળ્યો છે. આમાં ખુબ મજા આવી. કેટલા માં ભણો છો? નવમા માં. કઈ શાળા? કે શાળા? બધા કે શાળા ભણો છો? હાલો, વેરી ગુડ. વાહ, હવે નેક્સ્ટ હાલો કોણ આવશે ભાઈ? હાલો, મારું નામ ધીણોજા જય છે. આ ફિલ્મ મારા ફેવરેટ વિરાટ સાહેબે બનાવેલ છે. આ ફિલ્મમાં મારું રોલ મોટા ભાઈ હીરોના નાના ભાઈ તરીકે છે. બરાબર છે. કઈ શાળામાં ભણો છો? કેકેસા. કેટલામાં ભણો છો? નવમું ધોરણ. વેરી ગુડ, સરસ. હાલો મારું નામ છે ધીણોજા જયદીપ. હું કેકેસા શાળામાં ભણું છું અને આ પિક્ચરમાં હું કેમેરામેન તરીકે રોલ નિભાવું છું. આ પિક્ચરમાં બહુ જ મજા આવી. જે અમારા પ્રિય સરે લખેલું છે, જે અમને વિજ્ઞાન વિશે જણાવે છે. કેટલા દિવસમાં ફિલ્મ બનાવી તમે? પછી લાઇટિંગ નું ખાસ ધ્યાન રાખવાનું. તમે સમજ્યા કે નહીં? ક્યારે તમે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી તમે કરો ત્યારે લાઇટિંગ નું ધ્યાન રાખવાનું. જો અત્યારે સૂરજ આપણી પાસે છે તો સૂરજ ના સામે તમે વિડીયો ઉતારો તો તમે સારામાં સારું તમને એની ક્લિયરિટી મળે. જો હું આ સૂરજ સામે જો જો મારો ચહેરો તમને બરાબર બતાય, જો હું આપણે આમ ફરી જાઉં તમારે તો આ કાળો મારો ચહેરો થઈ જાય. એટલે આપણે લાઇટિંગ જ્યારે વિડીયો શૂટિંગ તમે કરતા હો તો ત્યારે લાઇટિંગનું પણ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ છે એની અંદરમાં ફોટોગ્રાફી જે રહ્યું ને એ બેઝિક કામ કરે છે. એટલે તમામ મારા જે બધા વિડીયોગ્રાફર હોય કે ફોટોગ્રાફર હોય કે યુટ્યુબર મારા મિત્રો હોય એને પણ મારે સૂચન છે કે તમે કોઈ પણ વિડીયો શૂટિંગ કરો ત્યારે લાઇટિંગનું ખાસ ધ્યાન રાખવાનું. નો ડાઉટ તમે રોંગ લાઇટમાં લ્યો, કટ લાઇટમાં લ્યો, એ પણ લઈ શકો છો તમે, પણ બેઝિક જે છે તમારે એની અંદરમાં તમારે હંમેશા તમે લાઇટિંગનું છે, કમ્પોઝિશનનું છે અને એનું તમે જે ધારો કે વિડીયો શૂટિંગ થતું હોય ત્યારે તમારું ફિલ્મ તમારો જે મોબાઈલ હોય તો મોબાઈલ કે કેમેરો હોય તો કેમેરો હલવો ન જોઈએ, સ્ટેન્ડ ઉપર રહેવું જોઈએ. આવું બધું જ એની અંદરમાં બેઝિક ધ્યાન રાખવાનું હોય છે. ચાલો, થેન્ક યુ અભિનય. તમે નાની ઉંમરમાં બધું આવું વિડીયો શૂટિંગ કરો છો એટલે બધા જ મિત્રોને મારી શુભેચ્છા છે કે તમારી નાની શોર્ટ ફિલ્મ છે પણ અમારા આપણા વાંકાનેર અને બધા બહારના બધા તમારી શોર્ટ ફિલ્મ જોવે અને સુપર ડુપર તમારી આ શોર્ટ ફિલ્મ થાય ને તમે બધા જ આગળ આવી અને કોઈ મોટી ફિલ્મની અંદરમાં કામ કરો એવી મારી બધા જ ને એક ભાટી એન વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બધાને મારી શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ તમારી પ્રગતિ થાય એવી પણ શુભેચ્છાઓ છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે નાની એવી શોર્ટ ફિલ્મ માટે થઈને આપણે બધા મિત્રોને મળ્યા છે કે જો નાના બાળકોની અંદરમાં પણ કેટલો ઉત્સાહ છે એ પણ કંઈક કરી શકે છે. તો મિત્રો, આપણે પણ કંઈક નવું આવું ક્રિએટિવ કરી અને આપણે જે આવા નાના નાના શોર્ટ ફિલ્મ બનાવી અને આપણે સમાજની અંદરમાં પણ કંઈક નવો મેસેજ આપીએ એવી બધા જ ને મારી નમ્ર વિનંતી છે. અને આપણા શોર્ટ ફિલ્મના અમુક દ્રશ્યો છે એ પણ આપણે આ મળવાના છે તો આપણે એ દ્રશ્યો પણ બધા આપણે જોજો તમે તારે. નમસ્તે, મારું નામ દેસાણી જૈનિક છે. આ ફિલ્મમાં મારો રોલ વિલનનો છે. મારા હીરોએ મારા નાના ભાઈને માર્યો હોવાથી મારે તેનો બદલો લેવાનો છે. એ બદલો લેવાની હું ટ્રાય કરું છું અત્યારે. હવે ટ્રાય કરતા નહીં. હા, શોર્ટ ફિલ્મમાં કહી રહ્યો આપણે બરાબર છે પણ હવે કાંઈ એવું કંઈ કરતા નહીં. આપણે એક ખાલી એક દ્રશ્ય બનાવવા માટેનું છે પણ સમાજની અંદરમાં આપણે જ્યારે હોય ત્યારે આપણા વિચારોને આપણે પોઝિટિવ રાખવાના છે. અને વિલનનું પાત્ર ખરેખર ભજવવું ને ભાઈ ડૉક્ટર સાહેબ, એ ખરેખર અઘરું છે. કારણ કે હીરોનું પાત્ર તો તમે પોઝિટિવ હોય જ છે પણ જે તમે નેગેટિવ પાત્ર ભજવું છે ને એટલે એની અંદરમાં તમારામાં કરુણતા હોવું જોઈએ, ખુન્નસ હોવું જોઈએ અને એમાં તમારી છે ને માણસને તમારા પ્રત્યે રોષ વ્યક્ત થવો જોઈએ, એ છે એ વિલનનું પાત્ર હોવું જોઈએ. સરસ મજાનું. ચાલો હવે નેક્સ્ટ. હેલો ઓલ, હું કબીરપંથી જયરાજ. અમારા પિક્ચરના ડાયરેક્ટર વિરાજ સર એમના વિશે જેટલું કહી શકાય એટલું ઓછું છે. અમને આ પિક્ચરમાં ખૂબ મજા આવી. બરાબર. એટલે તમારું શું પાત્ર છે એમાં? મારું પાત્ર હીરોનું છે.
હીરો નું પાત્ર? વાહ વાહ વાહ, તે તો તમે જમાઉટ કરી હશે એમાં. શું એટલે તો હીરો માં શું તમે કામ શું કરો છો? હું હીરો તરીકે ડીએસપી છું. ડીએસપી એટલે આમ જીવનમાં શું તમારે બનવું છે? એમ તમારો શું? મારે જીવનમાં તો આર્મીમાં જવું છે. આર્મીમાં જવું છે? વાહ ભાઈ વાહ, સરસ મજાનો. કેટલો મું ભણો છો અને કઈ શાળામાં? હું નવમું ભણું છું અને કિકેસા માધ્યમિક વિદ્યાલયમાં ભણું છું. અમને આ પિક્ચરમાં ખૂબ મજા આવી અને બાકીનું તમે પિક્ચરમાં જોઈ લેજો. વાહ, વેરી ગુડ. વાહ, તો બધા જ ને મજા આવી છે મિત્રો. ખરેખર નાની એવી શોર્ટ ફિલ્મ છે, પણ ખરેખર તમે બધા જ મિત્રો તમે જોજો અને અમારા જે બધા જ યુવા જે બધા જે કલાકારો છે એને બધા જ આપ પ્રોત્સાહિત કરજો એવી તમને પણ મારી વિનંતી. આ શોર્ટ ફિલ્મનું રિલીઝિંગ ડેટ 2 નવેમ્બર છે અને આ શોર્ટ ફિલ્મ તમે SSVG એન્ટરટેનમેન્ટ નામની યુટ્યુબ ચેનલમાં જઈને જ જોઈ શકો છો. માટે અત્યારે ત્યાં ટીઝર પણ મુકાઈ ગયું છે શોર્ટ ફિલ્મનું, તો ટીઝર પણ જોઈ શકો છો. અને ભાટી ટીવીની આ જ ચેનલમાં વિડીયો પૂરો થશે એટલે ટ્રેલર પણ આવી જશે આ જ ચેનલમાં, એટલે ટ્રેલર પણ તમે જોઈ શકો છો. અને મેઇન શોર્ટ ફિલ્મ જોવા માટે તમારે SSVG એન્ટરટેનમેન્ટ નામની ચેનલ યુટ્યુબમાં જોવું પડશે ત્યાં, અને ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેશો એટલે તમને તરત જ વિડીયો મુકાશે એટલે તમારી પાસે નોટિફિકેશન આવી જશે. થેન્ક યુ. ઓકે ઓકે. પછી મજા તો કિશોરભાઈની જ છે ને. મારો આ ડાયલોગ લોકોને શું કામ ગયો? મારા 5 વર્ષના કરિયરમાં મેં 95% ફક્ત એન્કાઉન્ટર જ કર્યો. મજા શેની? એને પરિમલભાઈ જોડે જે કર્યું છે એનો બદલો તો લેવો જ પડે ને. શું સમય ગોત્યો છે તમે? નાના ભાઈ અમે બંને મારી નાખ્યા અને મોટા ભાઈ ને તમે અહીંયા બોલાવી મારી નાખશો. ફરજ નથી હું કોણ છું. મારું નામ છે અર્જુન વાડેકર, જે કરે છે ફક્ત એન્કાઉન્ટર.